नमस्कार, जीएसटी विजय रहा छो। आप समाचारों साथे हूं छु जूही। समाचारों की शुरुआत करी, एक महत्वपूर्ण समाचार सामे आवी रहा छे तेनी पर नजर। के राजेश सीबीआई ना सकंजा मा, तो जे प्रमाणे महत्वपूर्ण समाचार। गांधीनगर की 2011 नी बेच ना आईएएस अधिकारी छे के राजेश, जेमनी पर आरोपो लाग्या छे सीबीआई ना दरोड़ा तेमना निवास स्थाने पड्या। के राजेश ना घर अने ऑफिस पर सीबीआई द्वारा दरोड़ा नी कार्यवाही करवामां आवी छे। ऑपरेशन ने गांधीनगर, सुरेंद्रनगर, सूरत अने आंध्रना अधिकारीओए पार पाड्यु छे। मूळ आंध्र प्रदेश ना छे के राजेश। वर्ष 2011 गुजरात बेचना आईएएस अधिकारी ने त्या सीबीआई द्वारा रेड पाडवामां आवी छे। दिल्ली युनिटे केस दाखल कर्यो छे। तो सूरत, सुरेंद्रनगर अने वतनना निवासे पण रेड पाडवामां आवी होवानुं सूत्रो तरफथी जाणवा मळ्युं छे। सुरेंद्रनगर अने सौराष्ट्र त्यां पण अलग अलग स्थळो पर सीबीआई द्वारा कार्यवाही करवामां आवी। जमीनना सौदा अने हथियारना लाइसेंस आपवामां लांचना आरोप लागेला छे। तो आंध्र प्रदेशमां पण आ केसनी तपास थई रही छे। तो अलग अलग टीमो बनाववामां आवी अने विविध स्थळो पर दरोडानी कार्यवाही करवामां आवी छे। આ વિશે વધુ વાતચીત માટે સહયોગી દેવાંશી આપણી સાથે જોડાયા છે। દેવાંશી, જે પ્રમાણે કે રાજેશ હવે સીબીઆઈ ના સકંજામાં છે, કેવા પ્રકારના તેમની પર આરોપ અને સીબીઆઈ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? કે રાજેશ 2011 ની બેચના આઈએએસ અધિકારી છે, મૂળ આંધ્રપ્રદેશના છે અને અહીંયા જયારે એ સુરેન્દ્રનગરમાં કલેક્ટર હતા ત્યારે એ ઘણી બધી વાર ચર્ચામાં આવ્યા। પણ ચર્ચામાં કેવી રીતે આવતા હતા કે આ કેટલા સરસ કલેક્ટર છે, લોકોનું કામ કરે છે, તરત લોકોની વાતો સાંભળે છે, ઘણીવાર સામાન્ય લોકોની જેમ એ લોકો ત્યાં રહે છે, બહારના છે, ગુજરાતી સરસ બોલે છે, ગુજરાતી સરસ ગાય છે, આ બધી વાતોના કારણે ઘણીવાર આઈએએસ અધિકારીઓ પોતાની ઇમેજ મેકિંગનું કામ કરતા હોય છે કે જનતાની અંદર એમની એક બહુ સરસ છબી જાય। પરંતુ એમની પર આરોપ લાગ્યા છે કે જે તે સમયે તત્કાલીન સરકાર અને તત્કાલીન જે મુખ્યમંત્રી હતા એમના સમય દરમિયાન એમની રહેમ નજર હેઠળ એમણે ચોટીલા પાસે એક ગામની જમીન આખી એક વ્યક્તિના નામે કરી દીધી, સરકારી જમીન છે, આ બધા જ સંદિગ્ધ સોદા છે અને એના પર સીબીઆઈના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। એ જ્યારે ગૃહ વિભાગમાં આવ્યા તાત્કાલિક એમની બદલી કરી દેવામાં આવી હતી, કારણ કે તરત જ એમના પર એસીબીની નજર પહોંચી હતી, એમની સામે ફરિયાદ થઈ હતી, ઓલરેડી એમના પર એક તપાસ ચાલી રહી હતી અને હવે દિલ્હી ખાતેનું જે સીબીઆઈ યુનિટ છે ત્યાં સુધી એ ફરિયાદ પહોંચી અને ગઈકાલે રાત્રે અચાનક જ એમના ઘર ઓફિસ બધે જ દરોડા પડ્યા। તપાસ ચાલી રહી છે અને સવારથી જ કે રાજેશનું નામ જ્યારથી ચર્ચામાં આવ્યું છે ત્યારથી અનેક લોકોના મનમાં કેટલાય સવાલો ઉભા થઈ રહ્યા છે કે કેવી રીતે આઈએએસ અધિકારીઓ આ બધી જ પોતાની વગનો ઘણીવાર રાજકીય છત્રછાયાનો ઉપયોગ કરતા હોય છે। સૌથી પહેલા તો એ ડાયરાના દ્રશ્યો યાદ આવે જ્યારે કે રાજેશ વારંવાર યાદ આવ્યા હતા। કીર્તિદાન ગઢવી, જાણીતા લોક ગાયક, એમની સાથે ડાયરામાં હતા, એક મંચ શેર કરી રહ્યા હતા અને ત્યાંથી એ સરસ રીતે મન મોર બની થનગાટ કરે ગાઈ રહ્યા હતા અને પછી એ બધા જ દ્રશ્યો લોકો સુધી પહોંચ્યા। એમણે વિચાર્યું કે એક આઈએએસ અધિકારી કેટલી સરળ રીતે રહે છે, ડાયરામાં જાય છે, લોકોની વચ્ચે જાય છે, પણ મોટા ભાગે અધિકારીઓ હંમેશા ઇમેજ મેકિંગ એક્સરસાઇઝ તરીકે આ બધી વાતોનો ઉપયોગ કરતા હોય છે। એ જ્યારે જનતાની વચ્ચે જાય છે, જનતાના મંચ પર જાય છે અને ત્યારે એ અધિકારીઓની છબી લોકમાનસમાં ઉભી થતી હોય છે, પણ એક બાજુ સામાન્ય માણસ પોતાના અધિકારો માટે કતારમાં રહી જાય છે, એ ત્યાં લાઇનમાં ઉભો રહી જાય છે અને ઘણીવાર પોતાના અધિકાર નથી મળતા, અને બીજી બાજુ અધિકારીઓ કેવી રીતે કરપ્શન કરે છે, ભ્રષ્ટાચાર કરે છે એનું ઉદાહરણ દર થોડા સમયે સામે આવે છે। રાજકીય છત્રછાયા જ્યારે હટી જાય છે ત્યારે અધિકારીઓનો વારો આવી જાય છે અને રાજકોટ ના પોલીસ કમિશનર હોય કે પછી અત્યારે સુરત, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર કે રાજેશ, કે રાજેશ અનેક રીતે ખરડાયેલા છે, એમની છબી પર ભૂતકાળમાં અનેક સવાલો થયેલા છે। એ જ્યારે વલસાડમાં હતા ત્યારથી લઈને ધર્મ પરિવર્તનથી લઈને અનેક આક્ષેપો એમના પર લાગ્યા છે, પણ દરેક વખત એમનું અંગત જીવન એવું માનીને ઘણા બધા આક્ષેપોને દરકિનાર કરી દેવાયા। પણ જુહી, કહેવાય છે કરસનદાસ માણેકની ગુજરાતીમાં રચના છે કે કામધેનુને ન મળે સૂકું તણકલું એ ઘાસનું ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે। સામાન્ય માણસ એક એક વસ્તુ માટે જ્યારે એ કતારમાં રહી જાય, એ માંગતો રહી જાય, એ રીતસરથી કરગરતો રહી જાય અને બીજી બાજુ અધિકારીઓ સરકારના પૈસાથી
सामान्य जनता ना पैसा थी भ्रष्टाचार ना नामे पोतानी करोड़ों अबजोनी संपत्ति भेगी करे छे। आपने वारंवार कहीए छीए कि नेताओं करता अधिकारियों वधारे करप्ट थता जाय छे। नेता तो पांच वर्षे बदलाई जाय छे, एमने जवू पड़े छे जनता नी वच्चे, पण अधिकारियों ज्यारे यूपीएससी जेवी प्रक्रिया माथी पसार थईने आवे छे अने छतां पण जो ए सामान्य जनता नी पीड़ा प्रश्नों ने न समझी सकता होय अने घणीवार समझवानो देखाड़ो करता होय त्यारे प्रश्नों एमनी सामे थवाना छे, अमुक सड़कता सवालों एमनी सामे उभा छे। अने ए सवाल ए छे के सौथी पहला तो राजकीय छत्र छाया हेठळ क्यां सुधी जनता ने मूर्ख बनावशे। बीजो प्रश्न अत्यारे एमनी सामे ए पण उभो छे के ज्यारे ज्यारे एमने राजकीय शरण मळे छे त्यारे आ नेताओ अधिकारीओ घणीवार एटला एवी रीते वर्तन करता होय छे के जाणे ए एमनी पासे बधुं छे, एमनी पासे अंકુશ છે, એ સરકાર ચલાવે છે અને ઘણીવાર ચલાવે છે। પ્રધાનમંત્રી મોદીએ જ્યારે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે રાજીવ ગાંધીના સમયમાં 1 રૂપિયો મોકલતો હતો 80 પૈસા ત્યાં નહોતા પહોંચતા, 20 પૈસા ત્યાં માંડ પહોંચતા હતા, આજે માહોલ બદલાયો છે, સ્થિતિ એની એ છે, પૈસા તો ઘણા ત્યાંથી નીકળતા હોય છે, સામાન્ય જનતા સુધી એ પૈસો નથી પહોંચતો, એના અધિકારો એના સુધી નથી પહોંચતા, ક્યારેક જમીનોના સોદામાં, ક્યારેક લાયસન્સ આપવાની લાંચ લેવામાં, દરેક નાની વસ્તુમાં ભ્રષ્ટાચાર એટલો શરૂ થઈ ગયો છે કે માણસ જન્મે તો એનું બર્થ સર્ટિફિકેટ લેવા જાય કે મર્યા પછી ડેથ સર્ટિફિકેટ લેવા જાય ત્યાં સુધી એને લાંચ આપવી પડે છે। અને આવા લાંચિયા અધિકારીઓ જ્યાં સુધી ગુજરાતમાં છે ત્યાં સુધી આપણે સ્વર્ણિમ ગુજરાત, ગરવી ગુજરાત એવી વાતો કરતા રહીશું, ચિત્ર નથી બદલાવાનું। ચોક્કસ દેવાંશી, આપ જોડાયેલા રહેશો, કેટલાક સળગતા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે, સૌથી પહેલા એ સળગતા સવાલો ઉપર એક નજર કરી લઈએ। તો જે સળગતા સવાલો સામે આવી રહ્યા છે, અધિકારીઓ ઇમેજ ચમકાવવાના ચક્કરમાં લોકોને મૂર્ખ કેમ બનાવે છે? સૌથી મોટો આ સવાલ, નેતાઓ કરતા પણ અધિકારીઓ વધારે ભ્રષ્ટાચારી કેમ થઈ રહ્યા છે? આ રીતે કેટલી સરકારી જમીનો બારોબાર વેચાતી હશે કોઈ આંકડો જ નથી, કોઈ હિસાબ જ નથી। રાજકીય છત્રછાયા હેઠળ આવા અધિકારીઓને કેમ પોષવામાં આવે છે તે સૌથી મોટો સવાલ। ભ્રષ્ટાચારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે? રાજકીય છત્ર હોય ત્યાં સુધી અધિકારીઓને કેમ બચાવાય છે? તો જે પ્રમાણે સળગતા સવાલ અહીંયા ઉભા થયા છે દેવાંશી, આખરે એવો ક્યારે દિવસ આવશે, એવો સોનાનો દિવસ ક્યારે ઉગશે કે અધિકારીઓ સામે કોઈ દંડાત્મક અને યાદ રાખી શકાય એવી કાર્યવાહી કરવામાં આવે? જોઈ, એનો જવાબ તો કોઈની પાસે નથી, ના સરકારની પાસે છે, ના અધિકારીઓની પાસે છે। કારણ કે યુપીએસસી જેવી પ્રક્રિયા, યુપીએસસી માટે એવું કહેવામાં આવે છે કે ત્યાં અનેક એવા તબક્કા પસાર કરવામાં આવ્યા છે, ત્યાં નીતિ માટે, મૂલ્યો માટે એક પેપર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે કે જેથી એક ફિલ્ટર થઈને આવે અધિકારીઓ, એના માનસના વિચારો જાણવામાં આવે। પરંતુ ઇન્ટરવ્યુની પ્રક્રિયામાં બહુ જ સરસ સુફિયાણી વાતો કરતા અધિકારીઓ જ્યારે ખરેખર આવે છે, અહીંયા કોઈ જિલ્લાના કલેક્ટર બનીને જાય છે ત્યારે એ જિલ્લામાં જનતાના સેવક કે જનતાનો પ્રતિનિધિ બનવા કરતા એ પોતાને જિલ્લાનો રાજા સમજે છે। આજે પણ સામાન્ય જનમાનસમાં એક એવી વાત છપાયેલી છે કે કલેક્ટર એટલે તો જિલ્લાનો રાજા, અને એ ઘણીવાર રાજાની જેમ વ્યવહારો કરતા હોય છે। કે રાજેશ એક નામ આવ્યું એના પછી તો કેટલાય સવાલો થાય છે કે રાજેશ પહેલા નથી, ના એ છેલ્લા છે, ના અત્યારે માત્ર એ એકલા છે, એવા કેટલાય અધિકારીઓ છે। પરંતુ જ્યાં સુધી એમના પર રાજકીય શરણ હોય છે ત્યાં સુધી એમની સામે કોઈ કાર્યવાહી નથી થતી। સરકારો બદલાય, જેવી રીતે નેતાઓ બદલાય, તરત મંત્રીમંડળમાંથી અમુક ચહેરાઓ બદલાય, ફેરફારો થાય અને તરત જ નીચેની વ્યવસ્થા બદલવાની કોશિશ થાય છે, ચહેરાઓ બદલાઈ જાય છે। આજે કે રાજેશ હતા, હવે નવા નેતાના નવા શરણે આવેલા કોઈ બીજા નેતા હશે, પરંતુ જે નીચેની વ્યવસ્થા છે એ ક્યારેય નથી બદલાતી। સામાન્ય માણસ માટે પોતાના જે પ્રશ્નો માટે એ હંમેશા કરગરતો હોય છે, એ આઝાદી પહેલા પણ એવા જ સપના સાથે હતો કે આ દેશ આઝાદ થયો, હવે હું આઝાદ થયો, મારો અધિકાર છે, મારા નેતા છે, પરંતુ એ કોઈ વ્યવસ્થા નથી બદલાઈ। અંગ્રેજોના સમયમાં માણસો અંગ્રેજો સામે લડતા હતા, આજે કાળા અંગ્રેજોની સામે લડીએ છીએ, પરંતુ જે પરિવર્તનની અપેક્ષા હોય એ અત્યારે નથી બદલાઈ રહી। અને એટલા જ માટે આવી એક ઘટના આવે ત્યારે આપણે આવા 100 સવાલો કરીએ છીએ, સવાલો ઘણીવાર અથડાઈને પાછા આવે છે। જી જી, આભાર દેવાંશી, આપ જોડાયા અને સમગ્ર